ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને ચાબાત પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. 3 દિવસથી લાઠી વિસ્તારમાં સાંજના 6:30 વાગ્યે વાતાવરણમાં પલટો આવી અમી છાટણા કરે છે. તારીખ 28/4/2021ના રોજ સાંજના 6:30 કલાકે પવનના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી ઓચિંતા વરસાદ આવતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને જ્યાં ત્યાં ઓથ નીચે આશરો લીધો હતો. વરસાદ સાથે નાના કરા પણ પડ્યા હતા. એક બાજુ કોરોનાથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે, ત્યાં કમોસમી વરસાદથી જનજીવન ખોરવાયું હતું અને અન્ય રોગચાળો ફેલાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આ લખાય છે ત્યાં સુધી વરસાદ ચાલુ છે અને આકાશમાં વાદળો ઘેરાયા છે. વધુ વરસાદ વરસે તેવી ધારણા લોકો કરી રહ્યા છે. રજનીકાંત રાજ્યગુરુ, સ્પીડ ન્યૂઝ 17, લાઠી. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોક શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.